નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે 205 નો આ વ્યાકરણનો એપિસોડ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મને ખૂબ જ આનંદ છે મિત્રો કે આપણે અહીંયા સુધી આપણે જોડાઈ શક્યા છીએ, જોડાઈ રહ્યા છીએ. મિત્રો, 205મો આ એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. મિત્રો, આજનો સુવિચાર એ જિંદગી તેરે જજ્બે કો સલામ पता है, पता है कि मंजिल मौत है. फिर भी दौड़े जा रही है. ये जिंदगी तेरे जज्बे को सलाम. पता है कि मंजिल मौत है. फिर भी दौड़े जा रहे हैं. मित्रों, અંતે જિંદગીનો મુકામ એ મોત છે, આપણે સૌ જાણીએ છીએ. તેમ છતાં આપણે મોત તરફ એક દોટ લગાવીએ છીએ. એટલે અહીંયા કોઈ સરસ મજાનો સુવિચાર અહીંયા કોઈ લખ્યો છે કે હે જિંદગી તેરે જજ્બે કો સલામ, પતા હૈ કે મંજિલ મોત હૈ, ફિર ભી દોડે જા રહે. મિત્રો, જીવન ખૂબ ભગવાને ટૂંકું આપ્યું છે આપણને, તો આપણે આ જિંદગીની અંદર એવું સરસ કાર્ય કરીને જઈએ કે લોકો આપણને હંમેશા યાદ કરે. જિંદગી એવી સરસ મજાની આપણે જીવીને જઈએ મિત્રો, કે દુનિયા આપણને યાદ કરે, લોકો આપણને યાદ કરે કે ના, ખરેખર આ વ્યક્તિ ખૂબ અદ્ભુત અને વિરલ વ્યક્તિત્વ હતું. મિત્રો, એવું આપણે જીવન જીવીને જઈએ એવા સરસ મજાના મેસેજ સાથેનો આજનો સુવિચાર. આપણે અંગ્રેજીમાં જે ભણી રહ્યા છીએ મિત્રો, એ ભણી રહ્યા છીએ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ મિત્રો, એ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ ભણી રહ્યા છીએ મિત્રો. અને એમાં આપણે ગઈકાલે મિત્રો મેની વાત આપણે પૂરી કરી છે. મિત્રો, મેનીનો અર્થ ઘણું, ઘણા, પણ યાદ રાખી શકો, ગણી શકાય તેવું હોય ત્યાં મેની વપરાય છે. ગણી શકાય તેવું હોય ત્યાં. મેની વિશે આપણે ઘણી બધી વાત ગઈકાલે કરી છે મિત્રો, અને એના ઉદાહરણો પણ આપણે જોયા હતા. આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે મચ. આજે આપણે મચ વિશે અભ્યાસ કરવાનો છે. ગઈકાલે મેનીનો અર્થ, એના ઉપયોગ વિશે ભણ્યા હતા. મિત્રો, મચનો અર્થ ઘણું થાય છે. મચનો અર્થ ઘણું થાય છે, પરંતુ મચ સામાન્ય રીતે પ્રવાહી અથવા ન
न गणी शकाय तेवी वस्तुओं माटे तेवी वस्तुओं माटे वपराय छे। मित्रों खास याद रखो मेनी अने मच आ बन्नेनो उपयोग तमे जोई शको। मेनी एटले पण घणुं बधुं, मच एटले पण घणुं बधुं। मेनी नो अर्थ पण घणुं बधुं अने मच एनो अर्थ पण घणुं। तो मित्रों बेमां डिफरन्स शुं आव्यो? तो बन्नेमां डिफरन्स ए आव्यो कि मेनी छे ए गणी शकाय एवी चीज वस्तु माटे, मेनी छे एनो अर्थ घणुं बधुं पण क्यां? तो कि जे वस्तु गणी शकाती होय त्यां। अने मच એનો અર્થ પણ ઘણું બધું પણ ક્યાં? તો કે જે ચીજ વસ્તુ ગણી શકાતી ન હોય, જે ચીજ વસ્તુ ગણી શકાતી ન હોય એવી ચીજ વસ્તુ, મતલબ એવી કહીએ તો કે પ્રવાહી ન ગણી શકાય અથવા બીજી કોઈ સામાન્ય બીજી અનેક વસ્તુઓ એવી વસ્તુ હોય કે જે ગણી ન શકાય એવી ચીજ વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ? ઇનડેફિનેટ પ્રોનાઉન્સ તરીકે આપણે શું વાપરીએ છીએ મિત્રો? મચ વાપરીએ છીએ। આપણે ઉદાહરણ લઈશું તો તમને અંદર લાગે છે ઘણી વધારે ખબર પડશે મિત્રો। દાખલા તરીકે ઇટ ડઝન્ટ નીડ મચ મિલ્ક। It doesn't need much milk। અહીંયા તમે જોઈ શકો છો મિલ્ક એટલે કે દૂધ છે એના માટે આપણે તે doesn't need, તેને વધારે દૂધની જરૂર નથી। પણ અહીંયા વધારે દૂધ અહીંયા જોઈ શકો છો વધારે દૂધ, તો એ મચ મિલ્ક કેમ કે મિલ્ક છે દૂધ છે એ ગણી ન શકાય પણ ઘણું બધું છે એવું બોલી શકાય, પણ એ વસ્તુ 1, 2, 3 એવી રીતે કાઉન્ટ કરી શકાય નહીં। બરાબર મિત્રો? એટલે આ વાત હતી, એ મચની વાત હતી મિત્રો। આપણે થોડું ભણીએ પણ સારું ભણીએ, વ્યવસ્થિત ભણીએ, અને હું જે કાંઈ આપણને ભણાવી રહ્યો છું મિત્રો તે મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં મિત્રો આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।